देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों अपना शरीर ना बधाज अवयवों की कसरत थई शके छे। हाथनी कसरत करिए तो हाथनी मूवमेंट थई शके, पगनी कसरत करिए पगनी मूवमेंट थई शके। मित्रों कमर छे, डोक छे, आ बधानी आपणे एक्सरसाइज करी शकीए छे अने जे ते अंगोने आपणे मजबूत बनावी शकीए छे। पण एक मगज एवुं छे मित्रों, कुदरते खोपरीनी अंदर फिट करी दीधुं छे, एटले मगजनी जे कसरत छे ए आपणे एने मूवमेंट करी अने मगजनी कसरत करी शकता नथी। मगजनी कसरत मित्रों एटला माटे जरूरी छे के मगजना जे बे भयंकर रोग छे, एक छे ब्रेन स्ट्रोक। ब्रेन स्ट्रोक आवे माथाना वाड जेवी नसों ज्यारे ब्रेक थई जाय त्यारे मित्रों પેરાલિસિસનો આપણે શિકાર બનીએ છીએ। અને બીજું છે હેમરેજ, માથામાં કંઈક વાગે હેમરેજ થઈ જાય અને માણસની ટિકિટ ફાટી જાય મિત્રો। એટલે મગજ એ આખી બોડીનું સ્વિચબોર્ડ છે, એને સાચવવું બહુ જરૂરી છે મિત્રો। રોજની 5 મિનિટ ખાલી તમે આપો, સવારે 5 મિનિટ, સાંજે 5 મિનિટ, તો કાયમ માટે જો મગજ માટે આપણે રોજની 10 મિનિટ કાઢીશું તો હું માનું છું કે જીવતા સુધી પાછલી ઉંમરમાં પણ આપણું મગજ તંદુરસ્ત રહેશે, યાદશક્તિ સારી રહેશે, સ્નાયુઓ મજબૂત થશે, જ્ઞાનતંતુઓ પણ મજબૂત થશે અને મગજને લગતી કોઈ બીમારીના ભોગ આપણે બની શકીએ નહીં મિત્રો। એના માટે યોગની અંદર એક ભ્રામરી પ્રાણાયામ કયો છે, એ ભ્રામરી પ્રાણાયામ છે એ માત્ર ને માત્ર મગજની કસરત માટે છે મિત્રો। અને એટલા માટે રોજ સવારે ભૂખ્યા પેટે સાંજે ભૂખ્યા પેટે મિનિમમ 5 વખત અને મેક્ઝિમમ 10 વખત આ ભ્રામરી પ્રાણાયામ કરવાનો છે મિત્રો। આ રીતે વજ્રાસનમાં બેસી શકો, સુખાસનમાં એટલે પલાટી વાળીને બેસી શકો અથવા પદ્માસનમાં બેસી શકો અને ત્યાર પછી બંને હાથ આ જે આંગળીઓ છે આંખો બંધ કરી દેવાની છે, 2 અંગૂઠાથી કાનની બુટ્ટી ઉપર પ્રેશર આપી કાન બંધ કરી દેવાના છે અને ઊંડો શ્વાસ લેવાનો છે। આ રીતે મિત્રો ઊંડો શ્વાસ લઈને ફેફસા ભરી અને જે ભમરો ગુંજન કરે એ રીતે આપણે ગુંજન કરવાનું છે અને એ રીતે એની જાતે શ્વાસ નીકળશે। એ જે ગુંજન થાય છે મિત્રો, એ અવાજ થાય છે અંદર, એ અવાજના વાઇબ્રેશન જે છે ને એ સીધા મગજ ઉપર જાય છે અને એ વાઇબ્રેશનથી સૂક્ષ્મ વ્યાયામ મગજને મળે છે અને આપણું મગજ મજબૂત થાય છે। આપણને વાત સામાન્ય લાગે છે પણ મગજ એક એટલું નાજુક વસ્તુ છે મિત્રો કે એને જેમ હાથનો વ્યાયામ કરીએ છીએ અને સ્નાયુઓ મજબૂત કરીએ જીમમાં જઈએ છીએ, એવો વ્યાયામ જો મગજનો કરવા જઈએ ને તો મગજ ખલાસ થઈ જાય। એટલે એના માટે સૂક્ષ્મ વ્યાયામ એટલે વાઇબ્રેશનથી, અવાજના વાઇબ્રેશનથી એને એક્સરસાઇઝ મળે અને એનો વ્યાયામ થઈ જાય મગજનો અને મગજની જે માથાના વાળ જેવી નસો જે છે એ એ ઘણાને જો છે કે નસો બ્લોક થાય છે અને મગજની એક પણ નસ જો બ્લોક થાય ને 1 સેકન્ડ માટે તૈયારીમાં એક અંગ પકડી જાય ને પેરાલિસિસ લખવો એને થઈ જતો હોય છે। એટલે નસો જેટલી તંદુરસ્ત હશે એટલી ભવિષ્યમાં બ્રેન સ્ટ્રોક કે પછી નસો બ્લોક થવાનો પ્રશ્ન ઊભો નહીં થાય મિત્રો। કાયમ આ કરીશું ને તો જ એનું રિઝલ્ટ મળશે। 4 દિવસ તમે કરશો અને પછી બંધ કરી દેશો એ નહીં, એને નક્કી કરો કે સવારે 5 મિનિટ, સાંજે 5 મિનિટ, મારે લાઈફ ટાઈમ કરવાનું છે, મારે 24 કલાકના મારી જે લાઈફ છે 24 કલાકની લાઈફમાંથી 10 મિનિટ મારે મગજ માટે કાઢવી છે, જે મગજના લીધે મારું જીવન, મારા બધા સુખો હું માણી શકું છું, બધો આનંદ જીવનનો માણી શકું છું। એટલે આશા રાખું કે આ ભ્રામરી પ્રાણાયામ બધા કરજો અને બધાનું મગજ તંદુરસ્ત રહે મિત્રો। જીવનની અંદર છે ને કોઈની આંખોમાંથી પડી રહેલા આંસુને, દુઃખના આંસુને સુખના આંસુમાં જો ફેરવી નાખીશું ને તો મિત્રો હું માનું છું
કે આ ધરતી પર આવેલો મારો ને તમારો ધક્કો છે ને સફળ થઈ જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે. જ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના. જય ભારત, જય હિન્દ.